તો જોઈએ આજના મહત્વના સમાચારમાં બ્રેકિંગ મળી રહ્યા છે. પંચમહાલ કાલોલમાં જિલ્લા ખાણ ખનિજની ક્ષેત્રીય ટીમે દરોડો પાડતા 55 લાખનો મુદ્દામાલ જપ્ત. ગુરુવારે ગોધરા ખાણ ખનિજ વિભાગ અને કાલોલ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું. શિશુ મંદિર પાછળ અને ખોડા ગામની પટમાં આવેલ ગોમા નદીમાં ગેરકાયદેસર રેતીનું ખનન ઝડપાયું. તેમાં એક જેસીબી મશીન, 4 ટ્રેક્ટર અને 1 ટ્રક પકડી કુલ કિંમત ₹55 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. પકડાયેલ એક જેસીબી મશીન, 1 ટ્રક અને 4 ટ્રેક્ટર સીઝ કરી ગોધરા કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં મૂકવામાં આવેલ છે. આ ઘટનાની જાણ થતાં કાલોલ તાલુકાના ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કાલોલના ગોમા નદીના કિનારા ઉપર આવેલ ગામ જેવા કે ઉતરેડિયા, સગનપુરા, રામનાથ, બોરુ, દોલતપુરા અને અલાલી ગામ નજીક પણ જો છાપો મારવામાં આવે તો ત્યાં પણ બહુ મોટી ખનિજ ચોરીનો ભેદ બહાર આવી શકે એમ છે. ભાવિનભાઈ પરમાર, HBN TV News, પંચમહાલ, હરમેશ સત્યની સાથે.